વડોદરાના બાલી ગેંગ રેપ કેસમાં મુખ્ય આરોપી મુન્ના બંજારાની મુશ્કેલીઓ વધી છે. આજે પાલિકા તંત્ર દ્વારા તેના તાંદલજા સ્થિત નિવાસસ્થાને પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી હતી. જે અંગે વોર્ડ નંબર 10ના ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગાએ કહ્યું કે હાલમાં સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે કે કોઈ પણ ડિમોલિશન કરવું હોય તો મંજૂરી લેવી પડશે. તે અંગે અમે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા જવાના છે. હાલ ડ્રેનેજ, પાણી અને વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. મેં પહેલાં પણ બહુ સ્પષ્ટ શબ્દમાં કહ્યું છે કે આરોપીઓ સિવાય બીજા કોઈ પણ નિર્દોષ લોકોને હેરાન કરવાનો અમારો કોઈ પણ ઈરાદો નથી અને એટલા માટે બીજા કોઈએ ભયભીત થવાની કોઈ જરૂર નથી. વોર્ડ નંબર 10 દ્વારા માન્ય કાઉન્સિલર શ્રી નીતિભાઈ ડોંગાના સૂચન અન્વયે અત્રેથી પાણી અને ડ્રેનની કટિંગ કરવાની કાર્ય પ્રગતિમાં છે. ના, અહીં જો કોઈ કોઈ પાછું જોડાણ કરશે તો જીપીએમસી એક્ટ અન્વયે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ફરી આમાં કોઈ માણસ ન રહે અને આમાં જે કંઈ પોલીસને પોતાની તફતીશ કરવી હોય તે વ્યવસ્થિત કરી શકે તે માટે હાલ પાણી ડ્રેન કનેક્શન બંધ કરવામાં આવે. સૌપ્રથમ તો અમારી ખૂબ ઈચ્છા હતી કે અમે આ મકાન તોડી પાડીએ, પરંતુ હમણાં રિસેન્ટલી સુપ્રીમ કોર્ટે એક ગાઈડલાઈન જારી કરી છે કે આ દેશની અંદર કોઈ પણ જાતનું ગેરકાયદેસર બાંધકામ તોડવું હોય તો પણ સુપ્રીમ કોર્ટની મંજૂરી લેવી પડશે. અમુક વિષયમાં લેવાની જરૂર નથી કે એમાં ચાહે રોડ, નદી આના ઉપર કંઈ બાંધકામ હોય તો તોડી શકશો, પરંતુ આ જગ્યા કોઈ રોડ પર ના હોવાથી આ જે તોડવાની કાર્યવાહી છે એ સુપ્રીમ કોર્ટની મંજૂરી સિવાય કરી શકાય એવી હાલ પરિસ્થિતિ નથી. એટલા માટે આજે અમે અહીંયા અમારી કોર્પોરેશનની જે સત્તા છે ડ્રેનેજ પાણીની એ કાપવા માટે આવ્યા છીએ, સાથે સાથે જીબીમાં પણ અરજી કરી અને હમણાં વીજ કનેક્શન પણ કાપી રહ્યા છે. બિલકુલ, એમના ઉપર જે કંઈ અમારી કોર્પોરેશનની જે કંઈ કલમો હશે એના આધારિત જે કંઈ કાર્યવાહી કરવાની થશે 100% કરીશું. બીજું, આજે હું અહીંયા ફરી એક વખત આવ્યો છું, આ ત્રીજી વખત મારી અહીંયા વિઝિટ છે. જ્યારે આવીએ ત્યારે ટોળા ભેગા થાય છે, એટલે હું બહુ સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગું છું કે ભાઈ અમે અમારું કાયદાનું પાલન કરાવવા માટે આવી રહ્યા છીએ અને અમને વગર પોલીસ પ્રોટેક્શન આવીએ છીએ, એટલે સમજી જવાનું કે ભાઈ અમે અમારું જે કામ છે ને અમે ચોક્કસ કરતા જ રહીશું. જી નહીં, એટલા માટે કે બંને આરોપીઓ છે એ ભાડુઆત છે. હવે મકાન માલિકનો તો આમાં કોઈ વાંક નથી, એણે જે ભાડુઆતના કરાર નહોતા કર્યા એના માટેની જે કાર્યવાહી કરવાની છે એ પોલીસ કરી રહી છે, પરંતુ હાલ કોર્પોરેશન દ્વારા અમે ત્યાં કોઈ કાર્યવાહી કરવા માગતા નથી. તેના ઘરની અંદર જે પાણીના અને ડ્રેનેજના કનેક્શન હતા એ કાપવામાં આવ્યા છે. એનું જે મીટર હતું એ પણ લઈ લેવામાં જપ્ત કરવામાં આવ્યું છે. આવનારા ભવિષ્યની અંદર માન્ય કલેક્ટરશ્રી દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનને કારણે એની મંજૂરી લઈ અને આગળના સમયની અંદર જે પ્રોસેસ કરવાનો છે મકાન વગેરે તોડવા માટે થઈને એની કાર્યવાહી હાથ ધરીશું. સુપ્રીમ કોર્ટની કઈ ગાઈડલાઇન શું કઈ નીતિનભાઈ? સુપ્રીમ કોર્ટે જે તે સમયે દબાણો તૂટે છે એમાં જે તે સમયે એવી ટકોર કરી હતી કે આવા મકાન ન તોડવા જોઈએ, પણ એ જે તે વિષય અલગ હતો આ વિષય પણ એ રીતે જ છે, સિમિલર છે, પણ આના માટે થઈને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે તો મંજૂરી લઈ અને આગળની કાર્યવાહી કરીશું.